હરિયો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે વિષય ગણિતમાં પ્રકરણ 11 ઘડિયાને ભાગાકાર આપણે પેજ નંબર 128 જોયું હતું, જે તમને પાઠ્યપુસ્તક સાથે રાખવાનું કીધું હતું અને કીધું હતું કે બાળકો અને તેમના દાદાજી. તો અહીંયા તમને ભાગાકાર કરીને બતાવ્યો હતો કે રાશિઓની સીમાએ થોડીવાર વિચાર કર્યો અને આ ભાગાકાર તમે જોઈ શકો છો કે પહેલા એમણે 5 બાળકોને જે 70 રૂપિયા હતા એ કેવી રીતે વેચ્યા. તો એ 5 બાળકોને પહેલા 10-10 રૂપિયા આપી દીધા એટલે કે 50 રૂપિયા એમના ભાગે આવ્યા અને પછી 20 રૂપિયા ભર્યા, એના ફરીથી 4 ભાગ પાડ્યા એટલે કે 10-4 તો દરેક બાળકને 14 રૂપિયા ભાગે મળે છે. તો હવે પેજ નંબર આપણે જોઈશું 129. તો બીજી રીત, મૃદુલ અને લોકેશ 70/5 કરવાનો પ્રયત્ન બીજી રીતે કરે છે. તે લોકેશે લખ્યું કે પહેલા હું દરેકને 5 રૂપિયા આપું. તો એણે 5 અને 5 અહીંયા જોઈ શકો છો તમે પાઠ્યપુસ્તક 129 ઉપર કે 5×5 એટલે 25 થશે. પછી એમાંથી વધે છે 10, 10 માંથી 5 જાય તો 5, 6 માંથી 2 જાય તો 4. પછી ફરીથી 5 રૂપિયા એ આપે છે 5×6=30. તો એ 6 રૂપિયા બધાને આપે એટલે અહીંયા વધ્યા 30. તો એ પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યું છે એ દાખલો આપણે આગળ વધારીશું અને આપણે અહીંયા બોર્ડમાં લખવું એ તમારે લખવાનું છે. તો મૃદુલ અને લોકેશ 70/5 કરવાનો પ્રયત્ન બીજી રીતે કરે છે. બાકી વધેલા રૂપિયા લોકેશ કેવી રીતે વેચે વહેશે પૂર્ણ કરો. તો દરેક બાળકને પૂર્ણ કરો તો દરેક બાળકને 5×6×5 રૂપિયા મળશે, બરાબર. તો અહીંયા આપણે ભાગાકાર લખીને આપ્યું છે તમને. તમે જોઈ શકો છો કે 5×5 એને બતાવ્યું છે આપણને. તો આપણે અહીંયા લાગીને તાકી બધી લખીશું નહીં, બરાબર. તો અહીંયા જે આપ્યું છે એટલું બધું લખાણ આપણે લખીશું નહીં, માત્ર અહીંયા ભાગાકાર કરીશું અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન તો એ આપણે આગળ વધારીશું. તો એ જોયું કે પહેલા હું દરેકને 5 આપું. તો અહીંયા 5 આપું એ ભાગાકાર કરીને બતાવ્યું છે. તો 5×5=25 વેચ્યા. પછી દરેકને 6 રૂપિયા આપ્યા એટલે 5×6=30 રૂપિયા વેચ્યા એટલે 30 અને 25 એમ કરીને 50 રૂપિયા દરેકને વેચ્યા. પરંતુ 15 રૂપિયા વધ્યા. તો હવે 15 રૂપિયા કેવી રીતે આપવાના છે ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન એને કર્યું. તો આપણે આ દાખલો પણ જોઈશું અને એને પૂર્ણ કરવાનો પણ દાખલો ગણીશું. તો 70/5 તો 5×5 તો અહીંયા 25. તો અહીંયા 10 લીધા નથી પણ આપણે 10 લઈને ગણીશું. તો અહીંયા 5×45 થયા. ફરી એને 6 રૂપિયા આપ્યા તો 5×6=30. તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યું છે તો એ દાખલાને આપણે આગળ ફરીથી વધારીશું. તો 70 તો 5 રૂપિયા આપે છે પહેલા. તો 5×5 તો અહીંયા 25,
અહીંયા 10 માંથી 5 જાય તો 5 અને અહીંયા 6 માંથી 2 જાય તો 4 આ તમારે સવન માટે હું લખું છું એટલે દરેકને ખ્યાલ આવે હવે આપણે 5 વત્તા 6 તો 30 5 ના 5 4 માંથી 3 જાય તો 1 હવે 5 રૂપિયા કેવી રીતે આપશે તો આપણે વત્તા કરીને લખીશું 3 તો 5 તરી 15 તો 5 માંથી 5 જાય તો 0 અહીંયા 0 હવે આ સંખ્યાનો આપણે સરવાળો કરીશું તો 5 વત્તા 6 બરાબર 11 11 વત્તા 3 બરાબર 14 તો દરેકને કેટલા રૂપિયા મળશે અહીંયા 14 તો દરેક બાળકને 14 રૂપિયા મળશે બરાબર તો તમારો જવાબ ચકાસો અને તમારા જવાબની પાછળ ગુણો જુઓ તમારો જવાબ 70 છે સાચો છે કે ખોટો તો આપણે અહીંયા 70 રૂપિયા આવી રીતે વેચ્યા અહીંયા પ્રશ્નાર્થક કર્યું હતું તો એ આપણે ગુણાકારને આગળ વધાર્યો અને એ કેવી રીતે બાળકોને પૈસા આપશે તો 5 વત્તા 6 વત્તા 3 બરાબર તો 5 વત્તા 6 એટલે 11 11 વત્તા 3 એટલે 14 હવે જો અહીંયા કે બાકી બધેલા લોકેશ કેવી રીતે પૂર્ણ કરશે તો આ આપણે પૂર્ણ કરીને દર્શાવી હવે તમારી રીત હવે તમારી પોતાની રીત પ્રમાણે 70 રૂપિયા સરખે ભાગે 5 લોકો વચ્ચે વહેંચો જો તમે ઈચ્છો તો દરેકને રૂપિયા 2 આપીને પણ શરૂઆત કરી શકો છો અથવા દરેકને 11 રૂપિયા આપીને પણ શરૂઆત કરી શકો છો તો શું તમે આ 15 રૂપિયા 15 દરેક બાળકને આપી શરૂઆત કરી શકશો તો તમને એ રીતે કીધું કે તમે 70 રૂપિયાના સરખા ભાગ કરો એટલે કે 70 રૂપિયા પહેલા જે અહીંયા હું બતાવીશ તમને કેવી રીતે કે 70 રૂપિયા જે આપેલા છે એને 2 ના ગણ્યાની મદદ લેવાની તો પહેલા 2 પંચા 10 ફરી 60 વધ્યા તો ફરી 5 ના 2 પંચા 10 ફરી 50 વધ્યા તો ફરી 2 પંચા અહીંયા 10 તો 40 વધશે તો અહીંયા ફરી આપણે 2 પંચા 10 અહીંયા લખ્યા ફરી 10 લખ્યા ફરી આપણે 2 પંચા 10 લખ્યા તો અહીંયા વધ્યા 40 તો અહીંયા એ 40 ના આપણે 2 વડે આગળ ભાગ કરીશું તો અહીંયા આપણે 5 રૂપિયાની મદદથી ભાગ પાડીશું બરાબર તો અહીંયા કીધું 5 વડે ગુણો એવું કીધું જુઓ અને 5 વડે તમારો જવાબ ગુણો તો આપણે ત્યાં 5 વડે ગુણાકાર કરીશું તો આપણે અહીંનો જવાબ અહીંયા વડે આવશે તો 5 5 × 2 = 10 ફરીથી 5 વત્તા 5 × 2 = 10 ફરીથી આવશે 5 × 2 = 10 ફરીથી 5 × 2 = 10 ફરી 5 × 2 = 5 × 2 = 10 ફરી 5 × 2 = 10 તો 5 × 2 = 10 હજુ નીચે 10 વધ્યા એ બાજુ હું લખું છું 10 તો ફરી 5 × 2 = 10 તો આપણે અહીંયા 5 વડે ગુણાકાર કરીશું તો ઉપર આપણને જવાબ મળશે 2 તો એવું કીધું કે 2 રૂપિયા 2 આપીને શરૂઆત કરો એટલે અહીંયા 2 રૂપિયા આપણે શરૂઆત કરી આપણે એ તો 5 વડે ગુણાકાર કરવો પડે તો અહીંયા 5 ગુણ્યા 2 તો 10 તો 60 રૂપિયા વધે ફરી 5 વડે 2 રૂપિયા આપીએ તો 5 10 50 રૂપિયા વધે ફરીથી તો 40 એક કરતા કરતા 2 2 કેટલી વાર થાય એ જોઈશું તો 2 રૂપિયા 2 રૂપિયા કેટલા વાર આપીશું તો 7 વખત જવાબ તો આપણો 14 જ આવશે કેટલો આવશે 14 તો 2 વત્તા 2 બરાબર 4 4 વત્તા 2 બરાબર 6 6 વત્તા 2 બરાબર 8 8 વત્તા 2 બરાબર 10 10 વત્તા 2 બરાબર 12
બે માંથી બે જાય તો શૂન્ય એક માંથી જાય તો
x bagian b. तो b दो चार, चार में भी चार है तो शून्य ऊपर की उतार है b, b का b, b में भी b है तो शून्य ऊपर की उतार है आठ, और b जो आठ, आठ में भी आठ है तो शून्य. तो ये भागाकार करो ये दरेक के ध्यान रखना चाहिए. वो समझाओ कर भी दे दरेक के ध्यान रखने जो आगे दे दरेक के ख्याल आए जैसे कि आपने केवल ते गणनात्री कर भी. तो ये पासवर्ड बाकी है पांच. तो ये छो ये मोटी संख्या है ये पांच है नाना से. तो पांच एक एक बड़े भाग जैसे तो पांच एक का पांच छो में भी पांच है तो एक ऊपर की उतार है पांच और यहाँ संख्या बनी पंद्रह. तो पांच तो बड़ी है पंद्रह आगे त्याग से भी बोलवा दो. तो पांच गुणिया त्रण तो पांच तरी पंद्रह और एक पांच में भी पांच जाए तो शून्य एक में भी एक जाए तो शून्य. अब ये चौरासी भाग्य दे तो आपे અહીંયા આ સંખ્યા આપેલી છે અને બે નો ગણ્યો બોલવાનો છે. તો 2 6 8 8 માંથી આ જાય તો 0 ઉપર થી ઉતારે આપણે 4. તો 2 નો ગણ્યો આપણે 2 2 4 4 માંથી 4 જાય તો 0. હવે અહીંયા આપણે 70 ભાગ્યા 3 તો 3 2 6 તો 6 માંથી 6 જાય તો 0 ઉપર થી ઉતારે 9. તો 3 નો ગણ્યો આપણે ફરીથી કરીશું તો 3 તરી 9 અને 9 માંથી 9 જાય તો 0. હવે 90 ભાગ્યા 6 તો 90 ને આપણે 6 વડે ભાગવાના છે. તો અહીંયા 9 સંખ્યા મોટી છે તો 6 નો ગણ્યો આપણે 6 એકા 6 તો 9 માંથી 6 બાદ કરીએ તો વધે 3 ઉપરથી 0 ઉતારી એટલે સંખ્યા બની અહીંયા 30. તો 6 5 30 અને 30 માંથી 30 જાય તો 0 બરાબર. એટલે 0 માંથી 0 જાય તો 0 અને 3 માંથી 3 જાય તો 0. હવે આપણે 72 ભાગ્યા 4 તો આપણે 7 અહીંયા 7 સંખ્યા મોટી છે અને 4 નાના છે એટલે 4 નો ગણ્યો આપણે 4 એકા 4 તો 7 માંથી 4 જાય તો 3 અને ઉપરથી ઉતારે ને તો 4 8 સંખ્યા બની 32 એટલે 4 8 32 અને 2 માંથી 2 જાય તો 0 અહીંયા 3 માંથી 3 જાય તો 0 બરાબર. અહીંયા આપણે જ્યારે ભાજ્ય ભાજક અને ભાગફળની વાત કરીએ તો જે સંખ્યાને ભાગવાની હોય એને ભાજ્ય કહેવાય. જેના વડે ભાગવાની હોય ભાજક અને આપણને જવાબ જે મળે એ શું કહેવાય ભાગફળ અને જે નીચે સંખ્યા વધે એને કહેવાય શેષ. તો દરેકની ભાગ ગુણાકારનો ગુણ્યો ગુણક અને ગુણફળ કોને કહેવાય એનો પણ ખ્યાલ હોવો જોઈએ. અને નીચે આપણે જ્યારે ભાગાકાર કરીએ છીએ તો ભાગાકારમાં પણ ભાજ્ય ભાજક ભાગફળ અને શેષ. તો એ પણ મેં તમને સમજાવ્યું હતું પ્રકરણની શરૂઆતમાં પણ ગુણાકાર અને ભાગાકારને લખાવ્યું હતું કે દાખલા તરીકે 9 ગુણ્યા 5 બરાબર 45. ઉદાહરણ તરીકે મૌખિક આપું છું તમે મેં લખાવેલું છે સમજૂતીમાં અને બધાએ લખી લીધું પણ હશે બરાબર. જ્યારે પ્રકરણની શરૂઆત થઈ હતી એ વખતે મેં તમને સમજાવ્યું હતું અને સમજાવીને લખાવ્યું પણ હતું કે 9 ગુણ્યા 5 બરાબર 45. તો અહીં એવી રીતે લખાવ્યું હતું કે અહીં 9 ગુણ્યા 5 ગુણક અને 45 ગુણકફળ છે. તો તમે દરેકે લખી પણ લીધું હશે અને એ પણ સમજાવ્યું હતું કે કોઈ સંખ્યા એવી લખી હતી કે 7 ગુણ્યા 5 બરાબર 35. તો તેમાં ગુણ્ય સંખ્યા કઈ છે એવી રીતે પણ પ્રશ્ન પૂછ્યા હતા. તો પ્રશ્ન પણ એવી રીતે લખાય તો ગુણ્ય સંખ્યા કઈ 7 ગુણ્યા 5 બરાબર 35. તો 7 એ ગુણ્ય છે. તો ગુણ્ય ગુણક અને ગુણફળ એની સમજ આપી હતી અને ભાગાકારનો ભાજ્ય ભાજક અને ભાગફળ અને શેષ કોને કહેવાય એ પણ સમજાવ્યું હતું. તો દરેકે સમજી લીધું હશે અને ન સમજ્યા હોય તો ફરી હું એક ભાગાકાર કરીને તમને બતાવું છું. એ પહેલા આપણે આ ત્રણ ભાગાકાર સમજી લઈએ બરાબર અને ગુણાકાર કરીને પણ દર્શાવું છું કે ગુણ્ય ગુણક અને ગુણનફળ. તો 108 ગુણ્યા 9 તો અહીંયા 9 એકા 9 બરાબર. તો 10 માંથી 9 જાય તો વધે ઉપરથી ઉતાર્યા 8 તો 9 2 18 તો અહીંયા 0. હવે 232 ભાગ્યા 2 તો આપણે 2 નો ગણ્યો બોલીએ
બે એક ઉપરથી ઉતારે બે બે છ બાર તો બાર નંબર જવાબ આવે 116 હવે 428 ભાગ્યા 2 તો 2 2 4 હવે 4 નો ત્રીજા જાય તો શૂન્ય છે ઉપરથી બે ઉતાર્યા તો 2 1 2 ઉપરથી બે માંથી બે ગયા તો શૂન્ય ઉપરથી ઉતારે આપણે 8 અને 2 નો ગુણ્યા બોલ્યા તો 2 6 8 તો અહીંયા ભાગાકાર કરે એમાં સમજ પડી હશે અને અહીંયા આપણે પેજ નંબર 128 અને 29 અહીંયા પૂરું થઈ ગયો દરેક ખ્યાલ આવી ગયો છે બરાબર તો હવે હું અહીંયા ભાગાકાર લખી છે દરેકે ગણવાનું છે અહીં ભાગાકાર લખી દર્શાવીશ કે ભાજ્ય ભાજક અને ભાગફળ શું કહેવાય બરાબર કઈ સંખ્યાને ભાજક કહેવાય કઈ સંખ્યાને ભાજક કહેવાય કઈ સંખ્યા ભાગફળ કહેવાય એ આપણે આજે અહીંયા ભાગાકાર પ્રશ્ન તમને દર્શાવીશ તમારે વાંચતા રહેવાનું એટલે કે એમાં શું કહેવા માંગે છે એની માહિતી તમને
અને 6 મીણબત્તીઓનું એક પેકેટ બનાવ્યું એ દાખલો અને એક પેકેટમાં 12 મીણબત્તી મૂકીએ તો કેટલા પેકેટ બનશે એ દાખલો દરેકે તૈ જાતે જ ગણીને તૈયાર રાખવાનું છે બરાબર આજે 128 ને 129 મે સમજાવ્યું એમાં પણ આ દાખલા અગાઉ પણ 127 નંબરના પેજ ઉપર પણ આવો દાખલો હતો તો આ ટ દાખલો તમારી જાતે ગણવાનો છે તો આ દાખલો તમે બધા ગણીને તૈયાર રાખજો તો આપણે હું હવે પછીના ક્લાસમાં દાખલો લખાવીશ તો તમારો દાખલો સાચો છે કે નહીં એ તમને ખ્યાલ આવે એટલે પેજ નંબર 130 એનો દાખલો કરીને લખીને તૈયાર રાખજો અને પેજ નંબર 130 હવે પછીના ક્લાસમાં આપણે જોઈશું